बायोलॉजी अंदर आप प्रकरण आठ कोष जीवन एकम चैप्टर की चर्चा कर रहा था, जेनी अंदर आप कितलीक अंगिका विषय भणी गया। आज आप एक अगत्यनी अंगिका विषय भणीशू हरितकण, के जे प्रकाश संश्लेषण क्रिया की अंदर खूबज अगत्यनो भाग भजवती हो। तो बात करिए हरितकण की, तो हरितकण वनस्पति में क्या आगर जोवा मळशे, तो लास्ट वीडियो की अंदर पण आनी आपणे थोड़ी घनी चर्चा करी हती, तेमज एना आकारों की पण थोड़ी चर्चा करी हती। आजे फरीथी त्यांथी आपणे शुरुआत करिए, तो लीली वनस्पति में मोटा भागे हरितकणों ए पर्णनी मध्यपर्ण पेशी में जोवा मळशे। क्या आगर जोवा मळशे, लीली वनस्पति में मोटा भागे पर्णनी मध्यपर्ण पेशी में जोवा मळे छे। एना जो आकार की आपणे वात करिए तो एमना आकारों में विविधता जोवा मळे छे। ए लेंस आकार नी पण होय छे, अंडाकार पण होय छे, गोलाकार पण जोवा मळे छे, बिंबाकार पण जोवा मळे छे, केटलीक लील होय एमां पट्टी आकार नी पण जोवा मळे छे, जेम के क्लेमिडोमोनास के जेनी अंदर के सॉरी स्पाइरोगायरा के जेनी अंदर पट्टी जेवी रचना में जोवा मळती होय छे। जो आपणे एना कदनी वात करिए तो एनी लंबाई लगभग 5 થી 10 માઇક્રોમીટર જેટલી હોય છે, અને એની પહોળાઈ 2 થી 4 માઇક્રોમીટર જેટલી હોય છે। હવે સંખ્યાની વાત કરીએ તો સંખ્યા પણ કોષ જેમ બદલાય તેમ તેની સંખ્યા પણ બદલાતી હોય છે। સંખ્યામાં ઘણી વિવિધતા જોવા મળે છે, જેમ કે ક્લેમિડોમોનાસની વાત કરીએ, ક્લેમિડોમોનાસ કે જે એક લીલી લીલ છે એના એક કોષની અંદર એક હરિતકણ જોવા મળે છે। આ એક કોષની વાત કરું છું, એક કોષની અંદર કેટલો એક હરિતકણ જોવા મળે છે। જો આપણે જનરલ ઉદાહરણ લઈએ સુકોષકેન્દ્રીય વનસ્પતિઓનું અથવા તો સુકોષકેન્દ્રીય કોષોનું, તો એમની મધ્યપર્ણ પેશીમાં સુકોષકેન્દ્રીય કોષોની મધ્યપર્ણ પેશીમાં કેટલા તો 20 થી 40 જેટલી સંખ્યામાં હરિતકણ આવેલા હોય છે। હવે વનસ્પતિમાં જે છે સ્વાભાવિક વસ્તુ છે, પ્રકાશસંશ્લેષણનું કામ જે કરતી હોય એ વનસ્પતિની અંદર જોવા મળશે, લીલની અંદર જોવા મળશે, ખ્યાલ આવ્યો। પ્રાણી કોષોની અંદર આ કેવી હોય તો ગેરહાજર હોય, સ્વાભાવિક વસ્તુ છે। ચલો આની રચનાની વાત કરીએ તો કણાપસૂત્રની જેમ આમાં પણ બેવડા પડની રચના જોવા મળશે, એટલે કે બે પટલો જોવા મળશે, બહારનું બાહ્ય પટલ અને અંદરનું અંતઃપટલ, બેવડા પડની રચના જોવા મળે છે। જો કમ્પેરિઝન કરીએ તો જે બહારનું પડ હોય એ પ્રવેશશીલ હોય છે, એટલે કે બાહ્ય પટલ પ્રવેશશીલ હોય છે, એટલે કે જે પણ ઘટકો હોય તો એમાંથી પ્રવેશ પામી શકશે, દ્રાવ્ય હોય, દ્રાવક હોય, બરાબર, પાણી હોય, બીજા કેટલાક અગત્યના ઘટકો હોય, એ આમાંથી સરળતાથી પસાર થઈ શકશે। અંતઃપટલની જો વાત કરીએ તો એ ઓછું પ્રવેશશીલ હોય, એ કેવું હોય છે, ઓછું પ્રવેશશીલ, ખરેખર તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તતું હોય છે, પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે। પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે કે કેટલાક પસંદગીના અણુઓને એ પસાર થવા દેશે, કેટલાક અણુઓનું એ પસાર થવા દેશે નહીં, ખ્યાલ આવી ગયો। આપણે કોષરસ પટલની વાત કરી તો ત્યાં આગળ પણ જોયા હતા, કેટલાક ઘટકોના પ્રસારણ જો કરવું હોય તો પર્ટિક્યુલર પ્રોટીનની જરૂર પડે, કેટલાક એમનમ પણ જે કોષરસ પટલ છે એની રચનામાંથી પણ પસાર થઈ જતા હોય છે, જેમ કે પાણી જેવા અણુઓ, એના સિવાય જેવા બીજા કેટલાક અધ્રુવીય અણુ એ પણ ડાયરેક્ટ પસાર થઈ જતા હોય છે। તો અહીંયા આ જે અંતપટલ હોય કેવું હોય છે, તો પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તતું હોય છે, એટલે કે પસંદગીના કેટલાક જે અણુઓ હોય એને એ પસાર થવા દેશે, બાકીના અણુઓનું એ પસાર થવા દેશે નહીં, બાકીના ઘટકો જે દ્રવ્ય હોય એનું પસાર થવા દેશે નહીં। ચલો આગળ વાત કરીએ આપણે એની રચનાની, એના બંધારણની, તો બંધારણની જો વાત કરીએ
तो अंतःपटल थी जे अंदरनो भाग है एना आपणे कहीए छीए स्ट्रोमा, एटले के हरितकणना अंदरना पटल थी घेरायेल भागने अथवा तो घेरायेल अंतः अवकाशने स्ट्रोमा एटले के आधारक कहे छे। कणाप सूत्रनी अंदर जो तमने याद होय तो आपणे मेट्रिक्स कहता था, एवी रीते अहींया आगळ आपणे शुं कहीए छीए स्ट्रोमा कहीए छीए आधारक। એટલે કે હરિતકણની રચના કંઈક આવી હોય છે, મોટાભાગની જે સુકોષકેન્દ્રીય વનસ્પતિઓના જે કોષો હોય એની અંદર લેન્સ જેવા આકારમાં જોવા મળશે, અંડાકાર આકારમાં જોવા મળશે આ રીતે। આ રીતે આપણે એની टू डायमेंशन नी अंदर आकृति दोरी सकी, थ्री डी छे पण टू डी में आपणे दोरवानो एनो प्रयत्न करीए तो कंईक आ रीतनी तमने एनी रचना जोवा मळशे। ओके, जस्ट लाइक केक होय अने केकना तमे शुं करी दो, आटलो थोड़ो भाग कापी दो तो तमने केकना अंदरनी केवी रचना जोवा मळशे एवी रीते तमे आने जोवानो प्रयत्न करो। ओके, तो आ जे अंदरनो भाग रह्यो एने शुं कहेवामां आवे छे, स्ट्रोमा कहेवामां आवे छे। હવે જોઈએ કે આ સ્ટ્રોમાની અંદર શું શું ગોઠવાયેલું હશે, તો સ્ટ્રોમામાં તમને ચપટા પટલયુક્ત કોથળી જેવી સંરચના જોવા મળશે જેને થાઇલેકોઇડ કહે છે। શું જોવા મળે છે? આ રીતે ચપટા પટલયુક્ત કોથળી જેવી આવી રચના જોવા મળતી હોય છે। અહીંયા લખી દઈએ, ચપટા પટલયુક્ત કોથળી જેવી રચના જેને થાઇલેકોઇડ કહે છે, બરાબર। હવે આ થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી હોય છે, એટલે કે સોરી દેખાતું આ રીતે, આ રીતે શું હોય છે? થાઇલેકોઇડ ગોઠવાયેલી હોય છે, ચપટી પટલયુક્ત કોથળી જેવી સંરચના જેને થાઇલેકોઇડ કહેવાય છે। હવે આ જે થાઇલેકોઇડ હોય એ સિક્કાની થપ્પીની જેમ એક પછી એક ગોઠવાયેલી હોય, એકના ઉપર આ એક, એના ઉપર આ બીજી થાઇલેકોઇડ, એના ઉપર આ ત્રીજી, તો આ રીતે સિક્કાની જે એવી થપ્પી હોય એવી અહીંયા રચના જોવા મળતી હોય છે। આ જે રચના છે એને કહેવામાં આવે છે ગ્રેનમ। આ જે રચના બની સિક્કાની થપ્પી જેવી રચના એને શું કહેવામાં આવે છે? ગ્રેનમ કહેવામાં આવે છે। એટલે કે ઘણી બધી થાઇલેકોઇડ સિક્કાની થપ્પી જેવી રચના જોવા રચના બનાવે છે જેને ગ્રેનમ કહે છે, અથવા એના આપણે કહીએ છીએ આંતર ગ્રેનમ થાઇલેકોઇડ, ગ્રેનમ અથવા તો આંતર ગ્રેનમ થાઇલેકોઇડ કહેવાય છે। હવે આવી ઘણી બધી સિક્કાની થપ્પી જેવી રચના તમને જોવા મળશે, અહીંયા બાજુમાં પણ આવી શું હશે? સિક્કાની થપ્પી જેવી રચના હશે, અહીંયા આગળ પણ હશે, અહીંયા આગળ પણ હશે, અહીંયા આગળ પણ હશે। તો આવી બધી જે આખી રચના ભેગી થાય એને કહેવામાં આવે છે ગ્રેના। આ જે આખી રચના ભેગી થઈ એને શું કહેવામાં આવે છે? ગ્રેના। ખ્યાલ આવી ગયો? થાઇલેકોઇડ તો એક સિક્કાની થપ્પી જેવી રચના, સોરી ચપટી પટલયુક્ત કોથળી જેવી રચના, એવી ઘણી બધી થાઇલેકોઇડ ભેગી થશે એક સિક્કાની થપ્પી જેવી રચના બનાવશે જેને તમે કહેશો ગ્રેનમ। ગ્રેનમ આવી ઘણી બધી ભેગી થશે એટલે આખી ગ્રેનાની રચના કરશે, બરાબર। હવે આ જે ગ્રેનમની જુદી જુદી થાઇલેકોઇડ હોય એને જોડતી પટલયુક્ત રચના પણ જોવા મળતી હોય છે, એક ચપટી પટલયુક્ત નલિકા જેવી રચના જોવા મળતી હોય છે જે શું કરે છે? આ જુદા જુદા થાઇલેકોઇડ હોય એને જોડે છે આ રીતે, એને કહેવામાં આવે છે આંતર ગ્રેનમ પટલ। શું કહેવામાં આવે છે? આંતર ગ્રેનમ પટલ। તો જુદા જુદા થાઇલેકોઇડને જોડતી ચપટી પટલમય નલિકા જેને કહેવામાં આવે છે આંતરગ્રેનમ પટલ, બરાબર। થાઇલેકોઇડ પટલ એ એક સ્થાનથી ઘેરાયેલ હોય છે, થાઇલેકોઇડ
पटल जे एक स्थान थी घेरायेल होय छे जेने कोटर कहे छे। शू कहेवामां आवे छे? एना कोटर कहेवामां आवे छे। आपणे पछी आनी विज्युअलाइज करी शकाय एवी आकृति पण जोईशुं। ओके, हूँ तमने एक GIF पण बतावुं कि जेनी अंदर तमने सारी रीते 3D नी अंदर ख्याल आवशे कि अहींया हरितकणनी अंदर नी रचना केवी होय। बराबर, हवे जुओ आ शू थई गयुं? बाह्य पटल। आ शू थई गयुं? अंतःपटल। आ जे देखाय तमने भाग ए शू छे? अंतःपटल। तो अहींया सुधी ख्याल आवी गयो। तो हवे आपणे चर्चा करिए आनी कम्पोजिशन नी, एटले के बंधारण नी, कि आ जे रचनाओ छे एनी अंदर कया कया घटकों जोवा मळशे एनी थोड़ी चर्चा करी लईए। तो हरितकणनुं जे आधारक चस्त्रमां एनी अंदर खास करीने कार्बोदित अने प्रोटीनना संश्लेषण करवा माटेना उत्सेचको आवेला होय छे। स्ट्रोमामां कार्बोदित अने प्रोटीन संश्लेषण माटेना उत्सेचको आवेला होय छे। अने जो खास करीने वात करिए स्ट्रोमानी, तो स्ट्रोमानी अंदर जे प्रक्रिया थती होय छे एने कहेवामां आवे छे अंधकार प्रक्रिया। स्ट्रोमामां कई प्रक्रिया थशे? अंधकार प्रक्रिया थाय छे। ओके, ज्यारे आपणे वात करिए थाइलेकोइडनी अथवा तो ग्रेनमनी, तो एनी अंदर थशे प्रकाश प्रक्रिया। ग्रेनममां कई प्रक्रिया थाय छे? तो प्रकाश प्रक्रिया थाय छे। एटले के जे प्रकाश संश्लेषणनी क्रिया थशे ए क्या आगळ थशे? तो ग्रेनमनी अंदर थशे। ख्याल आवी गयो? तो केवी रीते एनी प्रक्रिया थशे, एनी अंदर कोण कोण उपयोगमां आवशे, तो ए वगैरेनी चर्चा प्रकाश संश्लेषणनी क्रिया ज्यारे आपणे भणीशुं तेनी अंदर करीशुं। तो अहींया तमे आटलुं याद राखो कि स्ट्रोमानी अंदर कार्बोडिट प्रोटीन संश्लेषण माटेना उत्सेचको आवेला होय, અને અંધકાર પ્રક્રિયા ક્યાં આગળ થાય? તો સ્ટ્રોમાની અંદર થાય, એટલે કે હરિતકણના આધારકમાં। જ્યારે જે પ્રકાશ પ્રક્રિયા હોય, પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા હોય એ ક્યાં આગળ થશે? તો ગ્રેનમમાં થશે, એટલે કે જે થાઇલેકોઇડ હશે એની અંદર થશે। ઓકે, તો જે ક્લોરોફિલ હોય અને જે રંજક દ્રવ્યો હોય, ક્લોરોફિલ રંજક દ્રવ્યો, એ ક્યાં આગળ આવેલા હોય? તો થાઇલેકોઇડમાં આવેલા હોય। ક્લોરોફિલ રંજક દ્રવ્યો એ થાઇલેકોઇડમાં આવેલા હોય છે। આ જે ક્લોરોફિલ રંજક દ્રવ્યો છે એ કોના માટે જવાબદાર હોય? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર હોય। તો એ ક્યાં આગળ આવેલા છે? થાઇલેકોઇડમાં આવેલા છે। તો પ્રકાશ પ્રક્રિયા ક્યાં આગળ થશે? થાઇલેકોઇડમાં થશે, સિમ્પલ। અને થાઇલેકોઇડની એક પછી એક જે સિંકાતની થપ્પી જેવી રચના થશે એને તમે શું કહો છો? ગ્રેનમ કહો છો। ઓકે, ચલો આગળ થોડી વાત કરીએ। તો આની અંદર DNA પણ જોવા મળતું હોય છે, નાનું બેવડી શૃંખલાવાળું વલયાકાર DNA જોવા મળતું હોય છે, નાનું બેવડી શૃંખલાવાળું વલયાકાર DNA પણ જોવા મળતું હોય છે। તો કેટલાક નિર્ણયો આ પોતે પણ લઈ શકશે। ખ્યાલ આવ્યો? DNA છે એનો મતલબ કે કેટલાક નિર્ણયો આ અંગિકા પોતે પણ લઈ શકે। બધા નિર્ણયો માટે એના જે કોષ કેન્દ્ર છે એની અંદર જે DNA રહેલું છે એના ઉપર આધાર રાખવો પડશે નહીં, એટલું તમે સમજી શકો। બીજું કે રિબોઝોમ્સ પણ અહીંયા આગળ જોવા મળતા હોય છે, રિબોઝોમ્સ। હવે હરિતકણમાં જે રિબોઝોમ્સ જોવા મળશે એ 70S પ્રકારના હશે। જો સુકોષ કેન્દ્રીય સજીવોની આપણે વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય સજીવોના કોષરસમાં 80S પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે, જ્યારે 70S પ્રકારના રિબોઝોમ્સ એ આદિકોષ કેન્દ્રીય કોષ હોય એની અંદર જોવા મળે। આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોઝોમ્સની ચર્ચા કરી હતી, તે આગળ તમને કહ્યું હતું કે 70S પ્રકારના રિબોઝોમ્સ હોય છે। એવી રીતે સુકોષ કેન્દ્રીય કોષમાં કયા રિબોઝોમ્સ હોય છે? તો 80S પ્રકારના, અને 80S પ્રકારના રિબોઝોમ્સ હોય એમનું કદ 70S કરતાં મોટું હોય છે, એટલે હરિત। અને જે અંગિકામાં રિબોઝોમ્સ જોવા મળશે, ભલે એ સુકોષ કેન્દ્રીય કોષનું કોષ અંગિકા હોય, સુકોષ કેન્દ્રીય કોષની અંગિકા હોય, તો એની અંદર જે રિબોઝોમ્સ જોવા મળશે એ કેવા પ્રકારના જોવા મળશે? 70S પ્રકારના જોવા મળશે। જ્યારે અંગિકાની બહાર જે કોષ રહેશે તે એ કોષરસની અંદર તમને 80S પ્રકારના રિબોઝોમ્સ જોવા મળશે।
तो हरित कण में रिबोजोम्स जोवा मलता हुए छे। तो हरित कण में केवा 70S प्रकारना रिबोजोम्स जोवा मळे छे। कोष रस में केवा छे 80S प्रकारना छे। 70S ए नाना कदना छे 80S करता। ख्याल आवी गयो? क्लियर थई गयो? ओके, तो हवे आपणे जोईए GIF। तो तमने आनी अंदर वधारे ख्याल आवशे। तो आ शू छे? अंडाकार एक हरित कण छे। अने हरित कण नी अंदर तमने आ रीतनी रचना जोवा मळशे। आ तमने ग्रेनम बताई, आखी जी रचना छे ए ग्रेना छे। अने तमे जुओ तो थाइलेकोइड ने जोड़ती आ पटलमय रचना पण अहींया आगळ तमने जोवा मळे छे। ए शू छे? आंतर ग्रेनम पटल। ख्याल आवी गयो? ओके, तो जे आ भाग छे अंदरनो अवकाश एने शू कहेवामां आवे छे? स्ट्रोमा, एटले के आधार कहेवामां आवे छे। तमने देखाता हशे अहींया आगळ DNA पण धरावतुं होय छे, रिबोजोम्स पण धरावतुं होय छे। जुओ आ जे एक सिक्कानी एक जे सिक्का जेवी रचना दिखाणी तमने, ए शू छे? थाइलेकोइड। अंदरनुं पटल छे एने तमे कहेशो અંતઃપટલ, બહારનું જે પટલ છે એને તમે કહેશો બાહ્યપટલ। ख्याल आवी गयो? सिक्कानी एक पछी एक जे थप्पी बनी एने शू कहेवामां आवे छे? ग्रेनम।